નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં. આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગ એવા વિશ્વમટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લા સુધી જોતા રહેજો. આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા મગફળી, સોયાબીન અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર મગફળી, સોયાબીન અને અડદની ટેકાના ભાવે ખરીદી કરશે. ગુજરાતમાં લાભ પાછમ બાદ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જોકે ગુજરાતના 160 કેન્દ્રો પર 11 નવેમ્બરથી 90 દિવસ સુધી ટેકાના ભાવે આ પાકોની ખરીદી કરવામાં આવશે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે ખેડૂતોએ તારીખ 3 ઓક્ટોબરથી લઈને તારીખ 31 ઓક્ટોબર 2024 દરમિયાન ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી વીસી મારફત ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. ભારત સરકારે શરૂ વર્ષ 2024-25 માટે ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલાં જ ટેકાના ભાવ જાહેર કર્યા હતા. હવે કયા પાક માટે કેટલો ટેકાનો ભાવ ચૂકવવામાં આવશે એના વિશે જો વાત કરીએ તો મગફળી માટે રૂપિયા 9,783 પ્રતિ ક્વિન્ટલ એટલે કે મણના રૂપિયા 1756 ચૂકવવામાં આવશે, જ્યારે મગ માટે રૂપિયા 8,982 પ્રતિ ક્વિન્ટલ ચૂકવવામાં આવશે એટલે કે એક મણના મગના 173.40 રૂપિયા ચૂકવવામાં આવશે. અડદની વાત કરીએ તો ટેકાનો ભાવ 7,400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચૂકવવામાં આવશે, જે મણે 1480 રૂપિયા ચૂકવવામાં આવશે, જ્યારે સોયાબીનમાં રૂપિયા 4,892 પ્રતિ ક્વિન્ટલ ચૂકવવામાં આવશે. મણના ભાવની વાત કરીએ તો તેમાં 938.40 રૂપિયા મણનો ભાવ ચૂકવવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો તહેવારો પહેલાં વધુ એક આંચકો આપવામાં આવ્યો છે. એલપીજી સિલિન્ડર મોંઘો થયો છે. એલપીજી સિલિન્ડરના નવા દર 1 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવ્યા છે. તહેવારો પૂર્વે જ ગ્રાહકો મોંઘવારીથી ત્રસ્ત છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજથી દિલ્હીમાં એલપીજી કોમર્શિયલ સિલિન્ડર 1740 રૂપિયામાં મળશે. જોકે 14 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, એટલે કે ઘરે વપરાતા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરાયો નથી. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં સાંકડા પુલ તેમજ સ્ટ્રક્ચર્સને પહોળા કરવા માટે સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં સાંકડા પુલ તેમજ સ્ટ્રક્ચરને પહોળા કરવા માટે મુખ્યમંત્રીએ 245 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. રાજ્યના 20 જેટલા માર્ગો પરના 41 સાંકડા પુલ તેમજ સ્ટ્રક્ચર્સના વાઇડિંગથી ટ્રાફિક જામ થવાની સમસ્યાઓનું પણ નિવારણ થશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારે ગુજરાતને 600 કરોડ રૂપિયાની સહાય મંજૂર કરી છે. ગુજરાતમાં આવેલા પૂર તેમજ અતિવૃષ્ટિ માટે 600 કરોડ રૂપિયાનું ફંડ કેન્દ્ર સરકારે મંજૂર કર્યું છે. જોકે એસડીઆરએફ કે એનડીઆરએફમાંથી અપાશે તે અંગે હજી કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. પૂર પ્રભાવિત 3 રાજ્યો માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે, જેમાં ગુજરાતને 600 કરોડ ફાળવવામાં આવ્યા છે. પૂર પ્રભાવિત રાજ્યો માટે કેન્દ્ર સરકારે આ મહત્વની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે એનડીઆરએફ એડવાન્સ તરીકે ગુજરાત, મણિપુર અને ત્રિપુરાને રૂપિયા 675 કરોડ ફાળવ્યા છે. ગુજરાતમાં પડેલા વરસાદને કારણે ભારે નુકસાન થયું છે. ભારે નુકસાનને કારણે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને 600 કરોડની સહાય મંજૂર કરી છે. કેન્દ્ર સરકારની ટીમે રાજ્યમાં અતિવૃષ્ટિથી નુકસાની અંગે સર્વે કર્યો હતો. નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી એડવાન્સ તરીકે સહાય આપવા મંજૂરી આપવામાં આવી છે. નુકસાનીની વિગતો મેળવીને કેન્દ્ર સરકારને મેમોરેન્ડમ મોકલવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોમાસા દરમિયાન અતિભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે આ રાજ્યો ખૂબ જ પ્રભાવિત થયા હતા. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 4,665 ગ્રામ પંચાયતોમાં નવા વર્ષે સરપંચો આવશે. 4,665 ગ્રામ પંચાયતોમાં નવા વર્ષે સરપંચો આવી જશે, જોકે વહીવટદાર હટશે. 2.5 વર્ષે ડિસેમ્બરમાં ચૂંટણી જાહેરનામા પ્રસિદ્ધ થશે. નવી મતદાર યાદી તૈયાર કરવા રાજ્ય ચૂંટણી આયોગની કવાયત પણ હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા 2-2.5 વર્ષથી ત્રીજા ભાગના ગામડાઓમાં વહીવટદારથી ગ્રામીણ સેવા અને પંચાયતી રાજની વ્યવસ્થાનું સંચાલન થઈ રહ્યું છે. ઓબીસી અનામતને કારણે
4,665 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થઈ નથી. જોકે હવે 27% બેઠકો અનામત જાહેર કરવા નિર્ણય થતાં વર્ષ 2025ના આરંભે આ ગામોમાં સરપંચ સમેત પંચાયતી રાજની વ્યવસ્થા કાયમ થશે. જોકે વહીવટદારોનું રાજ હટશે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરી તો અંબાલાલ પટેલે નવરાત્રિમાં વરસાદને લઈને મહત્ત્વની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવરાત્રિમાં વરસાદ પડવાની આગાહી કરી છે, જેના કારણે ખેલૈયાઓની મજા બગડી શકે છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 3-5 ઓક્ટોબર દરમિયાન દરિયામાં ભારે પવન ફૂંકાશે. જોકે આ દરમિયાન મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. તારીખ 8-10 ઓક્ટોબરમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત તારીખ 10-14 ઓક્ટોબર અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનશે. એટલું જ નહીં, વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે. જોકે આ સિસ્ટમ 28 ઓક્ટોબર સુધીમાં સાયક્લોન ચક્રવાતમાં ફેરવાવાની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જેની અસર સૌરાષ્ટ્રમાં જોવા મળે તેવી સંભાવના તેઓએ વ્યક્ત કરી છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહારાષ્ટ્રમાં સ્વદેશી ગાયને રાજમાતા અને ગૌમાતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ચૂંટણી પહેલાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે, ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલાં એકનાથ શિંદે સરકારે મોટો નિર્ણય લેતા ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપ્યો છે. સરકારે જણાવ્યું છે કે વૈદિક કાળથી ભારતીય સંસ્કૃતિમાં ગાયના સ્થાન, માનવ આહારમાં ગાયના દૂધની ઉપયોગિતા અને આયુર્વેદ ચિકિત્સા, પંચગવ્ય ઉપચાર પદ્ધતિ અને સજીવ ખેતી પ્રણાલીમાં ગાયના છાણ અને ગૌમૂત્રના મહત્ત્વના સ્થાનને ધ્યાનમાં રાખીને હવેથી દેશી ગાયોને રાજ્યમાતા, ગૌમાતા તરીકે જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરી તો કચ્છના ભચાઉ નજીક ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છના ભચાઉ નજીક 9:46 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 8 કિલોમીટર દૂર ઈસ્ટ સાઉથ તરફ નોંધાયો છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઘરે બેઠા બેઠા લાયસન્સની પરીક્ષા આપી શકશો. હવે ઘરે બેઠા બેઠા વાહનના કાચા લાયસન્સની પરીક્ષા આપી શકાશે. જોકે આગામી 1 મહિનામાં આ પ્રક્રિયાનો અમલ થવાની શક્યતા છે. હાલ લેવાતી રાજ્યમાં આઈટીઆઈ અને WIAA સંસ્થામાં કાચા લાયસન્સની પરીક્ષાની સિસ્ટમ પણ શરૂ રહેશે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ અંગે આયોજન ચાલી રહ્યું છે. જોકે આગામી 1 મહિનામાં સિસ્ટમ ગોઠવાઈ જવાની પણ શક્યતા છે. વિભાગના સૂત્રોએ કહ્યું છે કે આ આયોજનને આખરી ઓપ અપાઈ રહ્યો છે. સરકાર તરફથી લીલી ઝંડી મળી જશે તો દિવાળી પહેલાં જ અમલ પણ શરૂ થઈ જશે, નહીં તો દિવાળી પછી ત્વરિત અમલ કરી દેવામાં આવશે. નવી સિસ્ટમમાં મોબાઈલ કે લેપટોપથી પણ ઓનલાઈન પરીક્ષા આપી શકાશે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરી તો સોના ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો થયો છે. સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ ₹56 ઘટીને ₹75,584 થયો છે. જોકે અગાઉ તેની કિંમત ₹75,640 પ્રતિ 10 ગ્રામ હતી. ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. ચાંદી 1,113 રૂપિયા સસ્તી થઈને 90,335 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. જોકે અગાઉ ચાંદીનો ભાવ 91,448 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં આજે 3જા તબક્કાનું મતદાન. જમ્મુના 4 અને કાશ્મીરના 3 જિલ્લાઓમાં આજે મતદાન થશે. 3જા તબક્કામાં 40 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. 40 બેઠકો માટે 415 ઉમેદવારો મેદાનમાં છે. જોકે આ તબક્કામાં 39 લાખથી વધુ મતદારો મતદાન કરશે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોમનાથમાં મેગા ડિમોલેશન પૂર્ણ. સોમનાથમાં 56 કલાકની કામગીરીના અંતે મેગા ડિમોલેશન પૂર્ણ થઈ ગયું છે. ડિમોલેશન બાદ 102 એકર જમીન ફેન્સિંગથી કોર્ડન કરવામાં આવી છે. પોલીસ વિભાગે કાયમી માટે પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દીધો છે. શનિવારે વહેલી સવારથી સોમનાથ મંદિર આસપાસ તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ
ધરવામાં આવ્યું હતું. જોકે ડિમોલિશન કરાયેલી જગ્યાઓ પર પ્રવેશ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો વરસાદને લઈને જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે. તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે તારીખ 7 ઓક્ટોબર સુધી વરસાદી ગતિવિધિ ઘટશે, વાતાવરણ સૂકું બનશે. ગરબા ખેલૈયાઓ અને આયોજકોને રાહત આપનારી આગાહી અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે માત્ર દક્ષિણ ગુજરાતમાં થોડા દિવસ તથા અમરેલી ભાવનગરના કાંઠાળ ભાગોના વિસ્તારોમાં 2 દિવસ છૂટાછવાયા ઝાપટા અને હળવો વરસાદ થઈ શકે. ચોમાસાની વિદાય રેખા છેલ્લા 6 દિવસથી આગળ વધતા અટકી ગઈ હોવાનો નિર્દેશ પણ તેમણે આપ્યો હતો. જોકે 2-3 દિવસમાં ઉત્તર ભારતના રાજ્યોમાંથી ચોમાસું પાછું ખેંચાવાના પરિબળો સર્જાશે તેવી પણ માહિતી તેઓએ આપી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો નવરાત્રિમાં અસામાજિક તત્વોની ખેર નહીં. સુરતમાં નવરાત્રિને લઈને મહિલા પોલીસનો એક્શન પ્લાન તૈયાર. મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં તૈનાત રહેશે. મહિલા પોલીસ ગરબે રમીને ગરબા રમતી મહિલાઓની પણ સુરક્ષા કરશે. 9 દિવસ તમામ ડોમમાં ખાનગી ડ્રેસ અને ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલા પોલીસ વોચ રાખશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નવરાત્રિ દરમિયાન ચોટીલા મંદિરે દર્શનમાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવરાત્રિના 9 દિવસ એટલે કે તારીખ 3 થી લઈને 11 ઓક્ટોબર દરમિયાન આરતીના સમયને લઈને તેમજ દર્શનના સમયને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. સવારે 4:30 વાગ્યે પગથિયા દ્વાર ખુલશે. જોકે સવારે 5 વાગ્યે આરતી થશે. સાંજની આરતી સૂર્યાસ્ત વખતે થશે. જોકે 10 ઓક્ટોબરે ડુંગર પર હવન અને સાંજે 4 વાગ્યે બીડું હમાશે. હવાનાષ્ટમી સિવાયના 8 નોરતામાં ભોજનાલયમાં બપોરે 11 થી લઈને 2 વાગ્યા સુધીનો પ્રસાદનો લોકો લાભ લઈ શકશે. જ્યારે હવાનાષ્ટમીના રોજ પ્રસાદનો સમય બીડું હમાયા પછી સાંજે 4 વાગ્યાનો રહેશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો તમારું બાળક વાહન લઈને શાળાએ જતું હોય તો સાવધાન થઈ જજો. શાળાઓમાં વાહનો લઈને જતા આવતા વિદ્યાર્થીઓ સામે DEO દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. લાયસન્સ વગરના વિદ્યાર્થીઓ દંડાયા. જોકે 1 જ દિવસમાં 1 લાખથી વધુનો દંડ ફટકારાયો. ટ્રાફિક પોલીસ અને RTOની ટીમો પણ તેમાં જોડાય. સ્કૂલ વર્ધીના વાહનોની પણ ચકાસણી કરાય. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં DEO દ્વારા ખાસ ડ્રાઈવ શરૂ કરાય છે, જેના ભાગરૂપે અમદાવાદની વિવિધ શાળાઓ બહાર RTO અને પોલીસની સાથે રાખીને સરપ્રાઇઝ ચેકિંગ કરાયું હતું, જેમના અનેક વિદ્યાર્થીઓ બિનઅધિકૃત રીતે વાહન ચલાવતા પકડાયા હતા. જેમની પાસે લાયસન્સ નહોતું તો સાથે હેલ્મેટ પણ નહોતું. આવા 1 જ દિવસમાં 1 લાખથી પણ વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.